પ્રણામ માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપણું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ પાંચ વિષય ગુજરાતી કાવ્ય સાત અલગ દલ્લક એના લેખક છે બાલ મુકુંદવી તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો એકમાં જોઈ ગયા હતા કાવ્યની સમજૂતી પણ આપણે કાવ્ય ગાવાનું બાકી હતું અને શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયની ચર્ચા બાકી હતી તો આજે આપણે અહીંયા જોઈ લઈએ બરાબર તો હવે આપણે સરસ મજાનું આ કાવ્ય ગાઈશું અને તમારે બધાને પણ કાવ્ય મોઢે કરવાનું છે અલક દલક ઝલક રડિયાળો જમનાનો મલ્લ એથી સુંદર રાધા ગોરી મુખડું ઝડકે જલક જલક આંબે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે ચમક ચમક ગોપી ભેડો કાન ઘૂસ્યો છે ઢોલક વાગે ડમક ડમ્મક રાંધી કાનો હાર તૂટે છે મોતી ચડકે ચલક ચલ્લક બધા જડ્યા પણ એક કૂટે છે

સુંદર રાધા ગોરી મુકડું તો હવે તમારે મોડે કરી દેવાની છે હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું શબ્દ સમજૂતીમાં ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક ઘરેણું રડિયાળું એટલે કે આંખ ઠરે તેવું સુંદર મનમોહક જમના એટલે યમુના મલ્લક એટલે મુલક પ્રદેશ ઝળકે એટલે ચમકે જલ્લક જલ્લક ઝળક ઝળક જગ્યો છે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે સરસ રીતે ખેલાઈ રહ્યો છે ઢોલક એટલે કે ઢોલ આલને એટલે આપને કાનો એટલે કનૈયો બાળકૃષ્ણ ચરિત્ર એટલે ચરિત્ર ગોપીજન વલ્લભ ગોપીઓના વાલા કૃષ્ણ કદંબ એક વૃક્ષનું નામ બંસી એટલે વાંસળી અલપ જલપ અલપ જલપ દૂરથી વાછેરું સંભળાય તે રીતે બરાબર હવે રૂઢિપ્રયોગ છે ઊર તણાવું દિલ ખેંચાવું તો આમાં આપણે જોઈશું કે ઊર તણાવું દિલ ખેંચાવું એટલે કે આપણી કૃષ્ણની મોરલીનો અવાજ સાંભળીને રાધાનો ઊર એ બાજુ તણાવ્યું બરાબર કૃષ્ણની મોરલીનો અવાજ સાંભળીને રાધાનું ઊર તણાવ્યું ઓકે હવે ભાષા સજ્જતામાં છે જોડાક્ષરવાળા શબ્દો વાંચો તો અહીંયા અલગ અલગ જલ્લક મલ્લક છમક ડમ્મક વગેરે છેવા શબ્દોમાં એક સરખા બે મૂળાક્ષરો છે પાછળ તમે જોઈ શકો છો કે બંનેમાં સરખા સરખા લ લ જોડેલા છે મ મ જોડેલા છે તો સંદંડી મૂળાક્ષરો એટલે દંડવાળા મૂળાક્ષરો અને કેવા મૂળાક્ષરો કહેવાય સદંડી મૂળાક્ષરો જેવા કે ખ મ લ ય સ વ વગેરે આ બધા સદંડની મૂળાક્ષર કહેવાય અહીં ગીતને શબ્દોને શબ્દોના પ્રાસને કારણે લય મળ્યો છે અહીં આ ગીતને છેલ્લે છેલ્લે આવા શબ્દોના પ્રાસ છે એના કારણે સારો એવો લય મળ્યો છે હવે આપણે સમાનાર્થી કહેવતો જોઈશું કહેવતો કરી પણ અહીંયા જે કહેવત આપી છે એની સામે આપણે આપણા જાતે સમાન અર્થવાળી કહેવત લખવાની છે તો કાંકરે કાંકરે પાડ બંધાય એટલે ટીંપે પીમ્પે સરોવર ભરાય અધૂરો ગળો છલકાય એટલે કે ખાલી ચણો વાગે ઘણો પછી ત્રણ નંબર છે દાજિયા પર ડામ એટલે કે દુકાળમાં અધિક માંસ પછી ચાર નંબર છે ગાજ્યા મેઘ વરસે નહીં એમાં આવશે બસતા કૂતરા કડે નહીં પાંચ નંબર છે ઝાઝા હાથ ત્રળિયામણા એમાં આવશે કે સંપ ત્યાં જમ એટલે કે આપણે આમાં સમાનાર્થી શબ્દ સમાનાર્થી કહેવટ લખવાની હતી સરખા અર્થવાળી બરાબર મેં તમને આ પણ સમજાવેલું જ છે હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું સ્વાધ્યાયમાં પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો એમાં નંબર એક છે રાધા કોના કરતાં સુંદર છે તો જવાબ એકમાં આવશે રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં પણ વધારે સુંદર છે નંબર બે છે રાસ ક્યારે રચાયો છે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે નંબર ત્રણ રાસમાં કોણ કોણ રમે છે તો રાસમાં શ્રીકૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે નંબર ચાર શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે તો જવાબ ચારમાં આવશે શ્રીકૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે નંબર પાંચ રાધિકા કોની પાસે શું માંગે છે તો જવાબ પાંચ રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે પ્રશ્ન બે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો અહીંયા આપણે કાવ્ય પંક્તિ હાલ જ શીખી ગયા છીએ બધાએ મોડે કરવાની જ છે અહીં પૂછાય છે રાધિકાનો અને છેલ્લે છલ્લક છલ્લક તો આટલી વચ્ચેની ત્રણ લીટી આપણે લખવાની છે રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલ્લક ચલ્લક બધા જડ્યા પણ એક કૂટે છે રૂએ રાધિકા છલ્લક છલ્લક બરાબર હવે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ છે રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો તો આમાં આપણે પાંચ દસ લીટી પાંચ છ લીટીમાં રાસ ગરબા વિશેનો અનુભવ લખવાનો છે પકડો પાણીને તો આપણે લખીશું દરેક ગુજરાતીઓને રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે નવરાત્રિના નવ દિવસ ગુજરાતમાં રાસ અને ગરબાની ભારે જમાવટ થતી હોય છે મને રાસ અને ગરબાનો ભારે શોખ છે દર નવરાત્રિએ રાસ ગરબા માટે હું નવા કપડાં ખરીદું છું અને એક વખતે નવરાત્રિ માટે મેં પપ્પાની પાસે મરજી નહોતી તો પણ જીદ કરીને નવા કપડાં રાસ ગરબા માટે ખરીદ્યા પપ્પા બહુ ગુસ્સે થયેલા હતા પરંતુ એ રાત્રે મેં રાસ ગરબામાં એવી જમાવટ કરી અને ગરબામાં અમારે ત્યાં નંબર આપતા હોય છે તો એમાં મારો પ્રથમ નંબર આવ્યો અને પછી તો પપ્પા ખુશ ખુશ થઈ ગયા હવે પ્રશ્ન ચાર છે જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો અહીં ઉદાહરણમાં આવ્યું છે ઝલક જલ્લક તો એવા બીજા ચાર પાંચ શબ્દો આપણે છ શબ્દો લખવાના છે તો કાવ્યમાં આપેલા જ છે અલ્લક દલ્લક બે નંબરમાં છલ્લક છલ્લક ત્રણ નંબરમાં છલ્લક છલ્લક પા ચાર નંબરમાં ઢમ્મકઢમ્મક પાંચ નંબરમાં છલ્લક છલ્લક છ નંબરમાં મલ્લક મલ્લક તો આ છ છ એ છ શબ્દો કાવ્યના આધારે આપણે લખવાના છે હવે પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો આપણે ઘણીવાર મહેસાણા બાજુના સુરેન્દ્રનગર બાજુના બધાની બોલી જુદી જુદી હોય છે તો અહીંયા બધાને આપણે ઘણીવાર હવ બોલીએ છીએ બધા તો હઉ અરણનો હ ઊ હઉ પછી બે નંબર છે ચાલ્યો તો કે હેડેવ ચાલ્યો તો હેડેવ ત્રણ બધી ભાષાના શબ્દો છે નંબર ત્રણ છે કહ્યું એટલે કે કીધું નંબર ચાર મૂક્યું એટલે કે મેક્યું પાંચ નંબર છે આપ્યું તો દીધું છ નંબર છે શાળા તો નેહાળ આદિ ભાષામાં નેહાળ તમે આવા શબ્દો અમુકવાર આંબળેલા પણ હશે હવે પ્રશ્ન છ છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ તો દરેક પાઠની અંદર આવે જ છે તો આપણે પહેલાં સ્વર હોય તો પહેલાં સ્વર જ લખવાનો હોય છે તો આની અંદર સ્વરમાં પહેલો આભ છે તો નંબર એકમાં આ આવશે પછી કક્કો બોલવાનો ક ખ ગ ઘ ચ જ બધા ર છે તો મ પહેલો આવે છે તો મુખડું લખી દઈએ પછી આપણે જોવાનું સાદો ર હોય એ પહેલો આવે કાનાવાળા પછી આવે કાનાવાળા પછી બીજા નંબરે એનો બીજો અક્ષર જોવાનો બરાબર એ રીતે જોવાય બારાક્ષરી પ્રમાણે જોવાનું પછી તો આપણે આમાં જવાબ હું બોલું તમે ધ્યાનથી સમજો પહેલો આબ આવે બીજું મુખડું ત્રણ નંબરમાં રઢિયાળો ચાર નંબરમાં રાધાગોરી પાંચ નંબરમાં રાસ અને છ નંબરમાં રાસ લીલા તો આ હવે તમે સહેલાઈથી સ્વાધ્યાય પણ લખી દેવાનો છે બધાએ બરાબર ઓનલાઈનમાં મેં સમજાયો લખાય છે પણ ન લખ્યો હોય ક્યારેક ન જોઈન થયા હોય તો આમાંથી લખી દેજો બરાબર પ્રણામ